દેશના ઉત્તરના રાજ્યોમાં વરસાદી કહેર યથાવત છે। યમુનાનું જળસ્તર ફરી એકવાર ધબકારા વધારી રહ્યું છે, કારણ કે ફરી એકવાર યમુનાના જળસ્તરે ભયજનક સપાટી વટાવી છે। ફરી એક વખત દિલ્હી પર સંકટ તોળાતું દેખાઈ રહ્યું છે અને આ બાજુ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે। હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો। સિરમોરમાં સૌથી વધારે 19.5 ઇંચ વરસાદ નોંધાયો, તો ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 50 ઇમારતોને નુકસાન થયું, 30થી વધારે રસ્તાઓ બ્લોક થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં પ્રલય જ પ્રલય દેખાઈ રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। વરસાદ ક્યાંક મહેર બનીને વરસ્યો છે તો ક્યાંક કહેર બનીને તૂટી પડ્યો છે। વરસાદી તારાજીના લીધે દેશમાં અત્યાર સુધી હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, તો સીઝનનો વરસાદ અત્યાર સુધી 72 માનવ જિંદગી ભરખી ચૂક્યો છે। હાલત એ છે કે લોકો હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે ખમૈયા કરો બાપા, હવે ખમૈયા કરો, પણ મેઘરાજા જાણે કે બરાબરના મૂડમાં છે ધમરોળવાના, અને કદાચ આજ મેઘ કહેર છે કે જલ્દી અટકે તેમ નથી, એમાંય હવામાન વિભાગની ચેતવણી હચમચાવી દે તેવી છે। પાણી ભરી રહ્યા ચારો તરફ સે પાણી, મકાન સબ મેં હોઈ ગયા ભરા હુઆ, સબ મેં મકાન મેં પાણી ભર રહા હૈ। इधर भी अगर बाढ़ आ गया तो खाने खाने के लिए यहाँ नाविक एकदम मोहताज हो जाएंगे। दिल्ली होए, गुजरात होए, महाराष्ट्र होए, पंजाब होए के बची हिमाचल प्रदेश के उत्तराखंड, हाल देश ना उत्तर पश्चिम ना राज्यों वरसाद मा तरबोड़ छे। राज्य मा वरसाद ना त्रीजा राउंडे सौराष्ट्र थी लई कच्छ ने उत्तर थी लई मध्य अने दक्षिण गुजरात ने घमरोल्यू छे। સૌરાષ્ટ્ર કચ્છમાં તો અત્યાર સુધીમાં સીઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે અને પાણીની પુષ્કળ આવક થતાં લગભગ તમામ જળાશયો હાઈ એલર્ટ પર છે। એવી જ રીતે દેશના ઉત્તરના રાજ્યોમાં પણ મેઘરાજા કહેર વર્તાવી રહ્યા છે। દિલ્હી પર ફરી એકવાર પૂરનું સંકટ સર્જાયું છે। યમુના નદીમાં પાણીનું લેવલ ફરી એકવાર ભયજનક સપાટી એટલે કે 205.33 મીટરને પાર કરી ગયું છે। દિલ્હી NCRમાં પૂરના કારણે હજારો લોકો બેઘર બન્યા છે। 10-12 દિવસની રાહત બાદ યમુના ફરી એક વખત રૌદ્ર બની છે। હાલ યમુના નદીનું જળસ્તર 206.56 મીટરે પહોંચ્યું છે। જૂના રેલવે બ્રિજ પાસે 15 કલાકમાં યમુનાના જળસ્તરમાં લગભગ 1 મીટરનો વધારો થયો છે। ખતરાને જોતા જૂના યમુના બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા યમુના કિનારે લોકોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે, તો દિલ્હી NCR અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હિંડોન નદીનું પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યું હતું। હિંડોન નદીનો પ્રવાહ વધવાને કારણે ગાઝિયાબાદ અને નોઈડાના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। હિંડોન નદીના જળસ્તરમાં વધારો થવાથી ગાઝિયાબાદ અને નોઈડાના ઘણા રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। હિંડનનું પાણી નોઈડાના સેક્ટર 137 સુધી પહોંચી ગયું છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। 4 થી 5 ફૂટ પાણી ભર ગયા હૈ ઓર ઘર તક પાણી પહોંચ ગયા હૈ ઓર બહુત મુશ્કિલ હો ગયા, હમને વો ઘર ખાલી કર દિયા, ટ્રેક્ટર નિકલે હમ લોગ બચ્ચો કો લેકર કે નિકલે ઓર હર ચીજ દિક્કત હૈ, ખાને પીને કી દિક્કત હૈ ઓર રહેને કી દિક્કત હૈ। स्थिति यही है कि सर की देखिए कि नाव जो है हम लोग का बंद हो चुका है, हम लोग अब खाने के बिना मोहताज हो चुके हैं। 80 से लेकर 84 घाट है, 80 से लेकर राजघाट तक पूरी नाव ही बंद हो चुकी है, तो हम लोग इसमें खाने खाने के लिए मोहताज है। इसमें यहाँ कटान तो सर अभी बहुत हो रही है, फिलहाल अभी 368 पे पानी चल रहा है। और अभी देखा था थोड़े दिन पहले कि जैसे परसाला आपने देखा होगा 372 पे पानी चल रहा था,
फिलहाल ये है कि लोगों को बहुत से गाँव में उधर पानी भर गया सामने के हिस्से में और परेशानी तो है लेकिन क्या करे, रहना मजबूरी है। हरियाणा ना हाथीनी कुंड बैरेज माथी जे पानी छोड़वामां आव्यु हतुं तेना कारणे यमुनाना जलस्तरमां वधारो थयो छे अने दिल्हीमां फरी एकवार पूरनो खतरो तोळाई रह्यो छे। हाथीनी कुंड बैरेजमांथी पाणी छोड़वामां आव्या बाद यमुनानुं जलस्तर सतत वधी रह्युं छे। पूरना जोखमने जोता दिल्हीमां हाई अलर्ट छे। मैं घर से निकला, मैं कहा चलो मैं कश्मीर गेट देख के आता हूँ क्या हाल है ना, मगर यहाँ तो हालत बहुत बुरे है। पीछे गांव है वहाँ पे लाखों लोग रह रहे हैं, तो कोई गवर्नमेंट की तरफ से कोई वो नहीं है वहाँ पे ना, व्यवस्था नहीं है, तो लोगों की हालत खराब है यहाँ पे ना। और मैं देख रहा हूँ ये मुझे अभी कश्मीर गेट जाना है, देखो रोड पे पूरा सैलाब बना हुआ है, कोई यहाँ पे कानून नाम की व्यवस्था नहीं है। अभी देखा मैंने पानी भरा हुआ है, निकलने का जगह नहीं है, रास्ता बंद कर दिया गया है, जहाँ भी जा रहा हूँ वहीं पे रास्ता बंद है। पानी कहाँ कहाँ देखने को मिला? पानी बहुत जगह देखने को मिला, वजीराबाद में है, बुराड़ी में है, इधर अपना सिग्नेचर ब्रिज पे भी पानी बहुत आया हुआ है, वजीराबाद में पानी भरा हुआ है, इधर चंकी राम जाते हैं वहाँ भी पानी भरा हुआ है। उत्तर भारत ना अन्य राज्यों की बात करवामां आवे तो हरियाणा ना 16 जिला में वरसाद नु एलर्ट जाहिर करवामां आव्यु छे। बीजी तरफ पहाड़ों में थयेला वरसाद ने कारण खग्गर नदी जलस्तर में वधारो थयो छे, जेना कारणे अंबाला चंडीगढ़ हाईवे ना मार्गो पर पानी फरी वळ्यु हतु। पहाड़ी राज्य हिमाचल प्रदेश में पण वरसादे भारे खाना खराबी सर्जी। हिमाचल प्रदेश में आगामी 6 दिवस सुधी हवामान खूबज खराब रहेवानी आगाही करवामां आवी छे। हवामान विभागे वरसाद माटे येलो एलर्ट जाहेर कर्यु छे। राज्यना ऊंचाईवाळा मोटा भागना विस्तारोमां वरसादनी आगाही करवामां आवी छे। आ दरमियान केटलीक जग्याए भारे वरसाद अने वादळ फाटवा जेवी घटनाओ पण बनी शके छे। हिमाचल प्रदेश में जुलाई महीना में सामान्य करता 109% वधु वरसाद थयो छे। 1-23 जुलाई वच्चे सामान्य रीते 184.1 मिलीमीटर वरसाद पड़तो होय छे, परंतु आ वखते 384.7 मिलीमीटर वरसाद नोंधायो छे। सिरमौर जिला में सौथी वधु 981.5 मिलीमीटर वरसाद थयो छे। राज्य में सामान्य करता वधु वरसाद ने कारण जान मालनुं मोटुं नुकसान थयो छे। 24 जून थी अत्यार सुधी में वरसाद ना लीधे 158 लोकोए जीव गुमाव्या छे, तेमांथी 44 लोको भूस्खलन अने पूरना कारणे मृत्यु पाम्या, तो 189 लोको घायल थया छे। हिमाचल प्रदेश में भारे वरसादे कारणे अत्यार सुधी में 5,116 करोड़ सरकारी अने खानगी मिलकतनो नाश थयो छे। जलशक्ति विभागना 1,666 करोड़, जाहिर बांधकाम विभागना 1,475 करोड़ અને વિદ્યુત બોર્ડના 1,489 કરોડનું નુકસાન થયું છે। હાલની સ્થિતિએ રાજ્યમાં 696 રસ્તાઓ બંધ છે, આમાંના મોટાભાગના રસ્તાઓ તો છેલ્લા 13 દિવસથી બંધ છે, જેના કારણે 700થી વધુ રૂટ પર બસ સેવા પ્રભાવિત થઈ છે। ये जो आप देखिए कि एक साइक्लोनिक सर्कुलेशन था जो नॉर्थ ईस्ट अरब सागर में बना हुआ था, गुजरात के थोड़ा सा और पश्चिम में था, और जो एक्सेस ऑफ मानसून ट्रफ है वो नलिया से होकर के अहमदाबाद होते हुए गुजर रही है, यानी कि एक्सेस ऑफ मानसून ट्रफ गुजरात के ऊपर आ गई है, और ये जो लो प्रेशर एरिया था वो जो है वो विदर्भ के आसपास बना हुआ है। तो इस तरह से एक्सेस ऑफ मानसून ट्रफ यहाँ से जा रही है और जो हवाएं हैं काफ़ी ज़्यादा तेज़ी से, क्योंकि इन दोनों वेदर सिस्टम के बीच में पुल इम्पैक्ट होता है, और जो विंड शियर जोन है, जो एक और वेदर सिस्टम होता है जो विंड शियर जोन है, वो भी 3 किलोमीटर से लेकर 7.5 किलोमीटर की ऊंचाई पर इसी इलाके में है, यानी गुजरात के 20 डिग्री लेटीट्यूड के आसपास वो चल रही है। एक साइक्लोनिक सर्कुलेशन है जो पाकिस्तान पर बना हुआ है, एक तरफ रेखा है जो इस तरह से उत्तरी हरियाणा, उत्तरी पंजाब होते हुए उत्तराखंड तक आ रही है। तो अब क्या होगा कि जो बारिश की गतिविधियां हैं वो गिलगित बाल्टिस्तान, मुजफ्फराबाद, लद्दाख, जम्मू कश्मीर, इन इलाकों में हल्की हो रहेंगी, एक दो मॉडरेट स्पेल हो सकता है, और हिमाचल और उत्तराखंड में भी कुछ इलाकों में तेज बारिश हो सकती है, बहुत ज्यादा हैवी नहीं होगी, लेकिन फिर भी अगले 2 दिनों तक यहाँ पर लाइट टू मॉडरेट रेन और एक दो इंटेंस स्पेल हो सकता है। तो यहाँ पर बारिश की गतिविधियां इस तरह से रहने वाली है। अन्य एक पहाड़ी राज्य की बात करिए तो हवामान विभागे उत्तराखंड में 7 जिलाओं में 27 जुलाई सुधी वरसाद नो येलो एलर्ट जाहिर कर्यु छे। हवामान विभाग ना नियामक डॉक्टर विक्रम सिंह ना जणाव्या अनुसार आगामी 4 दिवस उत्तराखंड में भारे वरसाद नी संभावना छे, तो संवेदनशील विस्तारों में भूस्खलन ने कारण हाईवे और लिंक रोड बंद थी शके छे। टिहरी जिला में भारे वरसाद ने कारण तोफान आवी गयु हतु, जेना कारण धनौल्टी तरफ जता केटलाक लोको अधवच्चे ज फसाई गया हता। SDRFએ आ तमाम लोकोने सलामत रीते बहार काढ्या हता। टिहरी में भारे वरसाद ने कारण गडेरा मोड खालाना जंगल में हंगामी पुल तूटी गयो हतो। उत्तरकाशी जिला में टोंस नदीनुं जलस्तर भयजनक लेवल ने वटावी गयु छे,
આ સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ હેઠળના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જિલ્લા વહીવટીતંત્રને એક એડવાઇઝરી જારી કરી છે. ટોન્સ નદીનું જળસ્તર વધી જતા નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. બીજી તરફ ઉત્તરકાશીના પુરોલામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે વહીવટીતંત્રએ ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. हम लोग यहाँ पहुँचे हैं, अभी हम लोग एक बैठक भी करेंगे. बैठक करने के बाद इसकी पूरी रणनीति बना दी जाएगी, जितनी जल्दी हो सकेगा यहाँ की स्थिति को बहाल किया जाएगा. साथ में साथ हमारे जियोलॉजिकल डिपार्टमेंट से भी लोग आए हुए हैं, उनको भी यह निर्देशित किया गया है कि आप जाकर सारी स्थितियों का आकलन करें, कौन सी ऐसी जगहें हैं जहां पर हम प्रोटेक्शन वर्क करके चीजों को संभाल सकते हैं. यदि ऐसी स्थितियां हैं कि वहां प्रोटेक्शन वर्क से भी कुछ नहीं होना है तो उसका विकल्प क्या होगा, उस दिशा में भी अपनी रिपोर्ट तत्काल प्रस्तुत करें. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અને અનેક ગામોમાં પાણીની તંગી અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. તો ભૂસ્ખલનના કારણે પિથોરાગઢ તનકપુર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પિથોરાગઢ તવાઘાટ હાઇવે બંધ થવાને કારણે ભારત ચીન સરહદ પરના ગામોનો પણ જિલ્લા મુખ્યાલયથી સંપર્ક કપાઈ ગયો છે. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, ગોવા, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દેશમાં અત્યાર સુધી 60% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સિઝનની શરૂઆતથી જ વરસાદે દેશના ઉત્તરના રાજ્યોમાં તારાજી સર્જી હતી. હજુ પણ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે આફતનો વરસાદ હજુ પણ વધારે તારાજી સર્જશે. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़.